તો એવો સ્તંભ હોવો જોઈએ કે સાયકલ ના બે પૈડા હોય ને. જય માતાજી, બધાને બધા સ્વસ્થ રહો, મસ્ત રહો. અહીંયા હનુમાન ચાલીસા ચાલે છે, હંસ પૂજા કરવા બેઠો છે અને અહીંયા હું દિલ્હીને બીજા છે. છોટો ખુશ સાબુદાણા ને ચકલી તળી આપી છે. અહીંયા અમે ચોથ ને ચા પી લીધી અને અંશના પપ્પા તો ખાલી ચા એટલી જ પીધી. હવે બીજું કઈક કામ કરીએ, ચા પી લીધી છે. અહીંયા બોટલ નું પાણી આવે છે, પાઇપ પાછળથી નાખેલી છે એટલે હવે ટાંકાનું પાણી નથી આવતું. આ ગાડી ધાજી છે ને પાણી લાવવાનું, ડાયરેક્ટ બોટલ નું પાણી આવે છે. અહીંયા અમે બનાવી રહ્યા છીએ સાબુદાણા ખીચડી બંને જણ થઈને. આમાં 3 ચમચ જેટલું ઘી નાખ્યું છે ગરમ થાય, પછી એમાં જીરું નાખવાનું છે, પછી બટાકા. ફેર કપડા ધોવાય ને, કપડા ધોવાઈ જાય સૂકે નાખવાનું. અહીંયા આજના પપ્પાએ ગલકા સંભાળે છે તો હું અહીંયા લસણ સાફ કરું છું અને પેલા જે આ કુલર છે તમને એક વાત કહું, પેલા તો મે પછી નાખું 2-3 છે. આજે બધું સાફ સુથ કરવાનું છે, બહુ કામ છે. હું રૂમાલ ધોઉં છું અને હંસના પપ્પાએ ખીચડી બનાવી દીધી છે તો બે જણાને તો એવો સંભવ હોવો જોઈએ કે સાયકલના બે પૈડા હોય ને, એવી રીતે ચાલવું જોઈએ. કેમ કે એક ટાયર પંચર થઈ જાય તો જીવન ના ચાલે, એટલે બે જણા ના સંપ હોય તો ઘરનું કામે સારું થાય અને સંપમાં કામે થઈ જાય પણ સારું ચાલે. ક્યારેક તો અમારે ઝઘડો પણ બહુ જ થાય, પણ ઘરમાં તો ઝઘડા તો થાય ને, વાસણ હોય તો ખકડિયા જ કરે, પણ પાછા તરત જ ભેગા થઈ જઈએ. અહીંયા ખીચડી બની ગઈ છે, હવે અમે ખાઈ લઈએ ને. અહીંયા હું કપડાં ધોઈ દઉં, સાફ સુફ કરતી હતી ને તો આખી ગંદી થઈ ગયેલી છે તો સાડી બાજુ ઉપર કાઢી મૂકી છે. અહીંયા હું સફરજન ખાઉં છું, મારું ઉપવાસ છે એટલે ઉપર કાઢેલ આવે છે. ત્યાં એક ગઢચુરડી માં મંદિર છે, એને કે છે કે ખેરાન માતા મંદિર, અમે ફરવા માટે જઈએ છીએ જીનર અંશ ને એના પપ્પા. આ મંદિર જવા માટેનો રસ્તો છે જો જંગલ માં. હમણાં આજુ ઘણું જંગલ આપે, અહિયાં વળવાનું છે. મમ્મી કહેશે.
આખું જંગલ જ છે, જંગલ ની વચ્ચે એક પહાડ છે. આ જોવો જી નલ ઉપર સડી ગઈ છે બૂમો મારે. હવે અમે આ ફિલ્મને બહાર નીચે ઉતરીએ છીએ, પસંદ કરી દીધા. ચલો નામ લખ્યા છે. હા, અહીંયા રવિવારે જ વધારે પબ્લિક હોય છે. અને ગુરુવારે ગુરુવારે બે દિવસ. કેટલો મોટો જંગલ છે જુઓ. હા, થાકી ગયા છે તો નીચે છાયડા આવીને બેઠા છે. જીનન ને પાછા ઉપર ગયા છે. હમણાં મેં એલા તો આય ખડડી વાળી છે. કેવું મને લાગ્યું છે કે આ કૂતરાને જ છે એવું લાગેલું છે. જા જા તો ઉપર. ઉપર ને કેવા ઉપર અમે છે. એ મારી અમારી ગાડી છે. કાતો તમને ના ખબર હોય ગાડી છે. અહીંયા હોટલ ઉપર દૂધ લેવા ઉભા રહ્યા હતા તો અંશુન પપ્પા અંશુ કે મારે આઈસ્ક્રીમ ખાવી છે. ઘરે આવી ગયા અને મારા કાકાની છોકરી છે મારી બેન ભાંજર કરી તમારે કે તું ગવાલ લઈ જાય તો ગવાલ લાવી છું. તમે ગવાલ બનાવવાની છું. હવે કપડા કાઢી મૂકો. હા, સરસ દેખાવ છો. રોટલી બનાવું છું. આજે ઘરની સફાઈ કરતા કરતા થોડું મોડું થઈ ગયું. આખો દિવસ ખેતરમાં કામ કરતેલા એટલે સાંજ પડી ગઈ. પોતું ઘરનું સાફ કરતું એટલે હમણાં રોટલી બનાવું છું. અંશુના પપ્પાએ ગવારનું શાક બનાવી દીધું. આજે તો ભાત નથી બનાવ્યું એટલે લોટ વધારે થોડો બાંધ્યો છે અને ગરમી પણ વધારે થાય છે. આજે બહુ ગરમી છે ને અહીંયા. અને અહીં ફટો ફટો રોટલી બનાવી દઉં. કેમ કે મોડું ખાલેલું ખીચડી બનાવી દઉં. તે વખતનો લોખંડનો ટમેટો છે. આ લોખંડના ટમેટા સાથે જ રોટલી રોટલી પણ બની ગઈ છે. હવે એક જ રોટલી બાકી રહેલી છે. ગરમી બહુ થાય છે. આજ તો બહુ કામ કર્યું છે. થાકી જવાશે. રાત્રે ઊંઘ પણ જલ્દી આવી જશે. લો આ શિખંડ તમારે. હું શિખંડ તો ખાસ ઓછું જ ખાઈશ. મારા વિડીયો ને લાઈક કરજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો. મળીએ આવતા નવા વિડીયો માં. બધાને જય માતાજી.